अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। પેલો એક દ્રષ્ટાંત છે ને, એમને બરાબર ખ્યાલ નથી, પણ એ મહાવીર સ્વામીને કોઈ પૂછ્યું ને કે આ અત્યારે જો થાય તો એ કઈ ગતિમાં જાય, તો એક ક્ષણે મહાવીર કહે છે કે જો અત્યારે મૃત્યુ થાય, બરાબર છે, ત્યાં અત્યારે એ નરકમાં જાય, અને જો અત્યારે મૃત્યુ થાય તો એ મોક્ષ પામે। હવે એ છેલ્લી મિનિટની આપણી જે અવસ્થા છે એના આધારે આપણો નવો જન્મ નક્કી થવાનો છે, ક્યાં જવાના છે નક્કી થવાનું। હવે જે વ્યક્તિ કોમામાં જ હોય તો એ તો એ ત્યારે એને કોઈ ભાન જ ન હોય ને, તે કઈ રીતે એનું ભવિષ્ય કઈ રીતે નક્કી થાય। પહેલાં આપણે પહેલાંનો અભ્યાસ કર્યો હોય, પ્રટણ ચાલુ હોય સતત, તો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, પણ જે છેલ્લી ઘડી છે એમાં એ કોમામાં જ્યારે ભઈ જાય ત્યારે એ અવસ્થાની અંદર, હજી એ જે પ્રશ્ન છે મારો મગજમાં ક્લિયર નથી કે એવી અવસ્થાની અંદર વ્યક્તિ શું કરી શકે, કરી શકે કંઈ, કરી શકે કે ન કરે, શું થવું જોઈએ એનું। તમે જે પહેલો આપ્યો દાખલો મહાવીર ભગવાન વખતે, એ પ્રસન્ન ચંદ્ર મુનિ નો છે। કોનો છે? પ્રસન્ન ચંદ્ર મુનિ, મુનિ એટલે સાધુ, જૈન સાધુ, પછી એને આચાર્ય ઉપાધ્યાય સાધુ જે કહો, પણ કોમન પદ સાધુ। અને એ પોતે રાજા હોય છે, પ્રસન્ન ચંદ્ર રાજા હોય છે, એમાંથી એ મુનિ થાય છે દીક્ષા લઈને। અને એનો ઇતિહાસ એવો છે કે જ્યારે જંગલની અંદર પોતે ઉગ્ર પ્રકારની સાધના કરે છે, બે હાથ ઊંચા રાખી અને ભયંકર તાપમાં એક પગે ઊભા છે, શું છે, એક પગે, અને એ સૈનિક મહારાજે એમને જોઈને ત્યાંથી પસાર થાય છે, ખાલી જોવે છે અને જોઈને જેમને વંદન કરે છે ને જાય છે ભગવાન પાસે, કારણ કે બીજી વસ્તુ એને ખબર નથી કે આનું રહસ્ય શું છે, ખાલી એ ફિઝિકલ ફોર્મ જોઈને જાય છે ભગવાન પાસે, અને એને મન થાય છે કે આ વ્યક્તિ આટલું તપ કરે છે, આટલા ભયંકર તાપની અંદર ગરમીમાં જંગલની અંદર એક પગે અને હાથ ઊંચા કરીને સ્થિર પડે ઊભા છે લોંગ લોંગ ટાઈમ થી, યુ નો, બરાબર, એટલે એબ નોર્મલ સિચ્યુએશન કહેવાય। એટલે ભગવાનની ક્યુરિયોસિટીથી પૂછે છે કે હું હમણાં જે જોઈને આવ્યો છું એ વખતે તો નામ બામ કશું ખબર નથી, પણ ભગવાનને કેવળ જ્ઞાનમાં બધું દેખાય, પૂછીને ખબર પડી જાય કે આ રેફરન્સ ટુ કોન્ટેક્ટ શું છે, કેવળ જ્ઞાનમાં બધું દેખાય એમને। એટલે ભગવાનને પૂછે છે અને ભગવાન સમજી જાય છે કે આ પ્રશ્ન જે એ કયા રેફરન્સથી પૂછે છે, એટલે ભગવાન એને કહે છે કે જો અત્યારે મરી જાય તો સાત મહિના કે જાય, પછી થોડી વાર પછી ફેરથી પૂછે છે કે હવે મરી જાય તો કે દેવલોકમાં જાય, એ થોડી વાર પૂછે કે હવે જાય તો કે હવે કેવળ જ્ઞાન થઈ ગયું એમને, કે છે કેવળ જ્ઞાન થશે નહીં, કેવળ જ્ઞાન થઈ ગયું, ખ્યાલ આવે, બરાબર। એટલે એમને આશ્ચર્ય થયું કે આવું કેમ કે છે, એક જ વ્યક્તિ માટે અલગ અલગ સમય અલગ અલગ જવાબ આપ્યો નહીં, તો પાછા ધ્યાનમાં જ છે, બાળક કોઈ ક્રિયા કરતા નથી, તો જવાબ કેમ અલગ અલગ આપ્યા, બરાબર, થાય ને ક્યુરિયોસિટી થાય ને માણસ, બરાબર, કારણ કે વાર્જુ સમજાયું છે નહીં, એટલે પછી એમને પણ એ રીતે સૈનિક મહારાજાએ ભગવાનને પૂછ્યું કે આ અલગ અલગ સમયે અલગ અલગ તમે એનું સ્ટેટસ કીધું તો એનું રહસ્ય શું છે, એટલે ભગવાને કીધું કે એ પરિણતિનો પ્રશ્ન છે, શું છે, પરિણતિનો, એટલે કેવળ જ્ઞાન થવાનું છે તો નક્કી જ છે, શું છે, નક્કી, એ ડિસાઇડેડ છે, એટલે કોઝની ઇફેક્ટ નક્કી જ છે। પણ એ વખતે જ્યારે તે પહેલી વખત મને પૂછ્યું ત્યારે એ માણસ પોતે અંદર યુદ્ધ કરતો હતો, શું કરતો હતો, યુદ્ધ ચાલે, કારણ કે ત્યાંથી જે જંગલમાંથી કેટલાક સૈનિકો પસાર થયા અને એ સૈનિકોએ આ પ્રસન્ન ચંદ્ર મુનિના દીકરા સાથે યુદ્ધ કરવા નીકળેલા, અને આ જે સૈનિકો હતા એ વિરોધી રાજાના સૈનિકો હતા, અને વિરોધી રાજા કેટલો કપટી છે એ પ્રસન્ન ચંદ્ર મુનિ જાણતા હતા, સમજાય છે, ખ્યાલ આવી ગયો, એટલે એને એમ થયું કે આ મારા છોકરાને કપટથી હરાઈ નાખશે, ખ્યાલ આવ્યો ને, એટલે અંદર યુદ્ધ કરવા માંડ્યા, શું કરવા માંડ્યા, પોતે બહારથી તો ધ્યાનમાં છે, બહાર કશું કરતા નથી, નો એની મુમેન્ટ, પણ અંદર મનની અંદર ખ્યાલ આવ્યો, યુદ્ધ કરવા માંડ્યા અને મારી નાખવાના હિંસા કરવાના ભાવ તે વખતે। એટલે ભગવાને કીધું જો અત્યારે મરી જાય તો નરક ગતિમાં જાય, આ સ્ટેટસથી આ ભાવનાથી મરી જાય તો ક્યાં જાય, હિંસક ભાવ,
નરગતિમાં છે. એમ કરતા કરતા યુદ્ધ કરતા કરતા પછી યુદ્ધની પરિસ્થિતિ ચાલુ જ રહી હજુ તો. પછી અડધો કલાક પોણો કલાક પછી ફેરથી પૂછ્યું ત્યારે ભગવાન કે અત્યારે મરી જાય તો દેવલોકમાં જાય. તો હવે દેવલોકમાં જાય ભગવાને કેમ કીધું કે અંદર યુદ્ધ કરતા 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 બધા હથિયારો ખલાસ થઈ ગયા. હજુ યુદ્ધ જીત્યો નથી. એ વખતે રાજાઓ બધા મુગટ પહેરતા હતા લોખંડ નો. શું છે હથિયારો બધા ખલાસ જાય પણ મુગટ લોખંડ નો હોય. એટલે એમ થાય કે છેલ્લમ છેલ્લો મુગટ થી લડવું એની સાથે. એ લોખંડ નો હોય. કેવો હોય? લોખંડ. ખ્યાલ આવ્યો? તે છેલ્લે આ મુગટ લેવા જાય છે, માથા ઉપર હાથ મૂકે છે તો ખ્યાલ આવે છે કે હું તો મુનિ છું. એટલે આખું ધ્યાન શું થઈ જાય છે? બદલાઈ જાય છે. એટલે કે આ સમય જો મૃત્યુ પામે તો દેવલોકમાં જાય. બરાબર. ક્ષમા આપના. ખ્યાલ આવ્યો? બરાબર. ચેન્જ થઈ ગયું વિઝન. બરાબર. અને પછી એ વિઝન તમારે અપગ્રેડ થતા થતા કેવળ જ્ઞાન ને પામ્યું. પોતે પોતાને પહેલા તો એને ચેન્જ કર્યું. શું કર્યું? હિંસામાંથી અહિંસક થયો અને પછી આત્મામાં લીન થઈ ગયું એટલે કેવળ જ્ઞાન થયું. એટલે કેવળ જ્ઞાન તો થવાનું જ હતું. એવું નહીં કે આ પુરુષાર્થથી થયું છે પણ ભગવાને ખાલી એના પ્રોસેસ બતાવી. કેવળ જ્ઞાનીનું સમય સ્થળ બધું ફિક્સ હતું. શું હતું? ફિક્સ હતું પહેલેથી જન્મ્યા પહેલા. આ પ્રોસેસે કર્યું નથી પણ ભગવાને ખાલી પ્રોસેસને એક્સપ્લેઇન કર્યું. શું કરી? એક્સપ્લેઇન કે અલગ અલગ સ્ટેજીસમાં શું શું થયું ને એનું શું રિઝલ્ટ આવી શકે. સમજાય છે? આજે તમે બિઝનેસ કરો છો બરાબર છે. તમારી પાસે અલગ 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 પ્રકારના વેપારીઓ આવે છે. બરાબર છે. કેટલાય પ્રકારના બિઝનેસ વેપારીઓ કે તમે આમ લેશો તમને આમ મળશે, આમ લેશો તમને આટલો પ્રોફિટ થશે, આવું બધું સ્કીમ બતાવે ને બધા. બિકોઝ યુ આર ડુઈંગ બિઝનેસ ને બિઝનેસમેન તમને મળવા આવે છે કે કેને બિઝનેસ જોઈએ છે. સામ સામી હોય ને એ મળવા આવે છે. હવે જો તમારો પાપનો ઉદય હોય તો તમને એવો બિઝનેસ વાળો મળે કે તમને ભયંકર નુકસાન આવે એવી ટ્રેકમાં આવી જાવ. તમે બહાર એવી સ્કીમ બતાવે કે તમને એમ લાગે કે આપણે હવે સુખી થઈ જઈશું પણ જ્યારે ટ્રેકમાં ફસાઈ જાવ તો રિઝલ્ટ એનું દુઃખી થવાનું આવે. ઓફિસના દુકાનના પાટિયા અધર થઈ જાય. ખ્યાલ આવી ગયો ને? ટ્રેકમાં આવી ગયા પણ કેમ આવું થયું? આ તમે કર્યું નથી, તમારા પાપના ઉદયને કારણે આ સંજોગ આવ્યો. હવે ધારો કે તમારો પાપનો ઉદય ના હોય અને આ સંજોગ આવ્યો એટલો લઈને આવ્યો સ્કીમ પણ પાપનો ઉદય નથી તો તમે એક્સેપ્ટ નહીં કરો. એટલે એક્સેપ્ટ કરવું કે ના કરવું પણ સંજોગ તો આવ્યો તમને પણ એક્સેપ્ટ થાય છે કેમ નહીં? તો કે તમારા ઉદય કર્મને આધીન તમારી આજની બુદ્ધિને કારણે છે નહીં. આપણે બધા એવું માનીએ છીએ કે મારી બુદ્ધિ ચાલાકી થી આવું કર્યું પણ એ રોંગ બિલીફ છે. એ કુદરતે તને પાપ પુણ્યના આધારે કરાવડાવ્યું છે. તે કર્યું નથી. બરાબર. કર્યું છે એવું માને છે અજ્ઞાનતા છે. વ્યવહારથી કર્યું છે એવું બોલવાનો વાંધો નથી પણ હકીકત ખબર હોય છે કે કર્યું નથી પણ કરાવડાવ્યું છે અથવા તો થઈ ગયું છે. સમજાય છે? એ જે રિઝલ્ટ હોય એ જ પ્રમાણે કુદરત તમને લઈ જાય. સમજાય છે? એ આની અંદર કહેવા માંગે છે. પ્રોસેસ કીધી ભગવાને કે જો અત્યારે એને સોદો કર્યો હોત તો નુકસાન જાત, અત્યારે કર્યો હોત તો પ્રોફિટ થાત. તમે ખ્યાલ આવ આ એક્ઝામ્પલ કમ્પેરિઝનમાં તમને આપું છું પણ કર્યો નથી એને પણ કર્યો હોત તો. એટલે જે ફરીથી જે આ વ્યક્તિ જે કોમામાં વહી ગઈ છે એ કોમામાં ગઈ એ પહેલા એની જે પરિસ્થિતિ હતી બસ એ જ આવે એના આધારે જાવ પછી બસ એ જ એના આધારે એનો એના આધારે જાવ. નિશ્ચિત જે પરિણતિ લાવી હોય એ પરિણતિના આધારે એને કર્મો બંધાય અને આયુષ્ય કર્મના જ્યારે શ્વાસ ચાલુ રહે છે પણ હવે નવા કર્મો બાંધતો નથી પોતે. એક્ટિવ ફોર્મમાં નથી બાંધતો પોતાનું આયુષ્ય કર્મ તો પૂરું કરે છે કોમામાં. જાગૃતિ ન રહે ને ત્યારે હા એટલે છેલ્લમ છેલ્લી જાગૃતિ હોય એ એનું આયુષ્ય કર્મ થઈ જાય અને આયુષ્ય કર્મ પતી જાય એટલે પાછું જે છેલ્લી જાગૃતિના આધારે જે કોઝ બોડી તૈયાર થઈ હોય એ પ્રમાણે ઇફેક્ટ બોડી આવે. સ્વામી આપણે અત્યારના અમે ઘણા મહાત્મા થઈ ગયા આ રીતે આપણે સંસારમાં જાય ક્યારે અમુક વૃદ્ધ માણસો હોય કે જે છેલ્લી અવસ્થામાં ખાટલામાં પડ્યા હોય અને સર્કમસ્ટાન્સીસ આવીને ઊભા રહે કે ત્યાં ભક્તિ કે ટેપ રેકોર્ડર કે કંઈક મૂકવાનું થાય કે એને સારા ભજનો કે જે રીતે તો એ અત્યારે જ્ઞાનમાં લીધેલે એ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ સાયન્સનું આપણે શું મૂકવું જોઈએ? સી બાબતમાં જ્યારે મૃત્યુ થવાનું આપણે ખબર હોય કે આ લાસ્ટ સ્ટેજમાં છે તો ત્યારે આપણે શું મૂકવું જોઈએ એને એ
ખટરામાં છે એટલે એને ભૌતિક તો બીજી ક્રિયા કરી શકે એમ નથી, સાંભળી શકે, માંડ માંડ જોઈ શકે. એટલે મેઇન તો કાન જે છે છેલ્લા જાય છે, તો ઈ એને ત્યારે શું ધરવું કે ઈ એને કરીએ કે એની હોપફુલી કે એની ગતિ સારી થાય, તો ઈ કઈ જાતની આપણે બહારથી આપણે બૌદ્ધિક પ્રયોગ રૂપે સારી વસ્તુ હોય એવું કહીએ, આપણે સારી વસ્તુ બતાવી જોઈએ, ભગવાન આ તે મંત્ર મંત્ર જે પોતે, એ લૌકિક દ્રષ્ટિએ તે કરે છે. કઈ દ્રષ્ટિએ? લૌકિક. તો સ્પિરિચ્યુઅલ સાયન્સની દ્રષ્ટિએ શું? સ્પિરિચ્યુઅલ સાયન્સ એવું કહે છે કે ભાઈ એને જે આઉટસાઇડ એવિડન્સ છે એ એના ડિસાઇડેડ છે, સ્ટીલ લાસ્ટ બ્રીથ આઉટસાઇડ એવિડન્સ, ઓકે, જે વિઝિબલ અને ફિઝિબલ છે, પણ જે ઇનસાઇડ જે પરિણતિ છે એ ફિક્સ નથી. તો આપણે શું મૂકીએ તેને ઇફેક્ટ કરે, એટલે એના હિસાબ પ્રમાણે જ ભેગું થાય. બહારનું એવિડન્સ તે વાત કરું છું, આપણે હિસાબ હોય એટલે આપણે હાજરી આપી ત્યાં ગયા એ પણ હિસાબ છે. આ તો તમે દવા લેવા જાઓ ને પેલો ઉપર પહોંચી જાય, તમે ક્યાં હાજરીની વાત કરો છો, છેલ્લી ઘડીનો પ્રશ્ન નથી આવતો. એટલે આપણે બૌદ્ધિક રીતે આપણે આપણી રીતે ગુડ એફર્ટ કરી શકીએ એની ના કહેતો નથી, પણ કુદરત એના હિસાબ પ્રમાણે જ એને સંજોગો તમારા કે બીજાના કે ડૉક્ટરના કે દવાના આપશે. એ આપણી ફ્રીડમ નથી એમાં. શું નથી? આઉટસાઇડ એફર્ટમાં કોઈની ફ્રીડમ નથી, ઇનસાઇડ પરિણતિમાં તમારી પાસે ફ્રીડમ છે. એટલે બંને ડિવિઝન જ જુદા છે. શું છે? એટલે ફ્રીડમ નથી એમાં હું તમને શું કહી શકું? એમ કોઈ વ્યવહાર છે કે સારો પ્રયત્ન થાય એ કરી જોડજો, બીજું શું કહી શકીએ? એમાં કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ તો હોય જ નહીં. તમે રામ રામ બોલો પણ મેં કૃષ્ણને માનતો હોય શું થાય? તો પછી આપણે ચરણ વિધિ, તમે કૃષ્ણ કૃષ્ણ બોલતા આપણ એક કે છે હું માવીને માનું છું તો શું થાય? તો ચરણ વિધિ જેવું કંઈક રાખવું હોય એટલે બધું સફ્ટ જે કરવું હોય તે વખતે આપણને જે યોગ્ય લાગે તે કરી છૂટવું. એને શું યોગ્ય લાગે છે તો એ જાણે, આપણને શું ખબર પડે, પણ આપણને લાગે એ કરી છૂટું, બીજું શું કરશે કે આપણે? એને યોગ્ય લાગે છે કે નથી લાગતું આપણને ખબર નથી. એની પાછળ કહેવાનો હેતુ હતો કે કોઈ જાતનો શોર્ટ લિસ્ટ છે કે સ્પિરિચ્યુઅલ સાયન્સમાં એ ગમે તેમાં માનતો હોય, પણ આપણે એ સાંભળે એના કાને પડે ને અંદર કાંઈ પરિવર્તન થતું હોય તો એ શોર્ટ લિસ્ટમાંથી આપણે, મારે તો કોઈને આન્સર આપવો હોય કે ભાઈ તારે છેલ્લો પ્રયત્ન કેવો કરવો જોઈએ કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય ત્યારે, ત્યારે મારું તો એક ઓપિનિયન છે કે આટલું જ કરવું જોઈએ અને કરવાનું કહેવું જોઈએ કે તું તારા સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ જાય, દેહનું જે થવાનું હોય થાય, હું શુદ્ધાત્મા છું એ મરતોય નથી જન્મતોય નથી, ખ્યાલ આવે ને, શુદ્ધાત્મા પદમાં સ્થિર થઈ જાય, બાકી બધું તો રિલેટિવ શક્ય છે, એવો મારો ઓપિનિયન છે. પણ એને જ્ઞાન લીધું ન હોય ને માનતો ન હોય કઈ વાંધો નહીં, પણ આત્માને તો માને છે કે તારા આત્મામાં સ્થિર થઈ જાય. શુદ્ધાત્મા જો શુદ્ધાત્માને ના માનતો તો આત્માને તો માનતો હોય ને, તો તું આત્મામાં સ્થિર થઈ જાય, આ દેહથી મુક્ત થઈ જાય, હું આત્મા છું, બસ એ લક્ષ્યમાં રાખતા હોય કે હું શરીરથી મુક્ત એવો આત્મા છું એમ માનું, સમજાય છે ને? કારણ કે બીજા બધા પ્રયત્નો છે ને એ બધા રિલેટિવ સત્ય છે, પણ પોતે દેહથી છૂટો થાય ને તો કંઈક પરિણતિ બદલવાના સોર્સ છે એના, કારણ કે આ રિલેટિવ સત્ય એ જ કસાયોનું કારખાનું છે, એ જ રાગદેશનું કારખાનું છે, મરતી વખતે ના છૂટે છેલ્લી ઘડીએ. મેં હમણાં બે દિવસ પહેલાં દાખલો નહોતો આપ્યો, તમે બધા સાંભળ્યો તો નહોતો સાંભળ્યો બે છોકરા હોય છે, બે છોકરા પરણેલા છે અને એની વહુ પણ છે અને દુકાન ચલાવે છે. શું ચલાવે છે? કરિયાણાની દુકાન. અને કાકા છે મરણ પથારી, ડોક્ટરે કહી દીધું હવે કેટલું જીવે નક્કી, હવે એનું આયુષ્ય કર્મ હશે એટલું જીવશે, બીજું કંઈ હવે અમારે બહારથી કશું કરવાનું બાકી રહ્યું નથી, જે કરવાનું હતું એ કાકાએ બધું કરી જ નાખ્યું છે આખી જિંદગીમાં, હવે અમારે કશું કરવાનું નથી, આયુષ્ય કર્મ થોડું બાકી રહી ગયું છે એમનું, એનું જેટલું હોય 2 કલાક 4 કલાક 24 કલાક જે હોય છે, એ કાકા મરણ પથારીએ છે. પછી ધીમે ધીમે આમ થોડા ભાનમાં આવ્યા, તાકાત ઘટતી જાય, ધીમે ધીમે મૃત્યુ આવવા જાય,
બધા જોઈન્ટ બધા તૂટતા જાય, સતીલી શું થઈ જાય, સાંધા તૂટતા જાય, બધા આ રીતે બધું ઇનએક્ટિવ થવા મળે. શું થાય, જે અત્યારે એક્ટિવ છે બધું શું થવા મળે, ઇનએક્ટિવ થવા મળે, ધીમે ધીમે તે ઇનએક્ટિવ થવા મળે છે. છેલ્લા શ્વાસોશ્વાસ માંડ માંડ લેવાય છે ત્યાં એ પોતે છેલ્લા શ્વાસોશ્વાસમાં બોલે છે કે વાઇફ ક્યાં છે મારી, એટલે પેલી વાઇફ કે છું ભાઈ હું અહીંયા જ છું, તમારા માથા ઉપર જ બેઠી છું. મારો મોટો છોકરો ક્યાં છે, તો બાપુજી હું તમારા પગ પાસે બેઠો છું. તો નાનો ક્યાં ગયો કે છે, તો ક્યાં બીજા પગ પાસે બેઠો છે. તો ક્યાં મોટા છોકરાની વહુ ક્યાં છે, તો ક્યાં જમણા હાથ પાસે બેઠી છે. નાના છોકરાની વહુ તો કે ડાબા હાથ પાસે બેઠી છે, તો પછી દુકાને કોણ છે. બધા અહીંયા છે એટલે હવે એની પરિણતિને શું કરીએ. હવે પરિણીતિ કામ કરતી હતી અને વાઇફો કે દુકાને કોણ છે, પણ અહીંયા જે ન હોય સાંભળી શકતો અવસ્થામાં ઇઝ રિસીવર, તો આપણા હાથમાં કઈક હોય કેવા શ્લોક કે આપણે મારી દ્રષ્ટિએ તો આ આત્મા કે શુદ્ધાત્મામાં રહેવા માટે કેવું એ સારું છે. બાકી બધા સેકન્ડરી સબસ્ટિટ્યુટ છે. પછી ભગવાનનું નામ લો, મંત્ર બોલો, એ બધું સબસ્ટિટ્યુટ, સેકન્ડ સબસ્ટિટ્યુટ છે. પણ આ સારી વસ્તુ છે કે જેથી દેહથી છૂટો રહે થોડા સમય માટે, પણ છેલ્લી ઘડીએ કદાચ એની નિમિત્ત બની અને કદાચ બની શકે. એટલે મને આ લાગે છે, આપના વાત બરાબર છે, કારણ કે આપણો ઇન્ટેન્ટી જી બાજુ છે. એટલે આટલું કેવું, બીજું તો કઈક બાકી બધું તો ઓપ્શન તો બધા ઘણા બધા છે. મને આ ઓપ્શન યોગ્ય લાગે છે કે શુદ્ધાત્મામાં સ્થિર થઈ જાય અથવા તો આત્મામાં સ્થિર થઈ જાય, બસ છેલ્લી ઘડીએ એવા આપણા બહારથી એફર્ટ કરવા. છેલ્લે સ્થિર તો એને જ રહેવાનું છે અંદરથી. અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને કેવળ જ્ઞાન. કેવળ દર્શન ની થિયરી આપણે સમજાય કે ગ્રેજ્યુઅલી કેવળ અજ્ઞાન, એટલે અજ્ઞાન ગ્રેજ્યુઅલી હોય એવી રીતે જેમ જેમ ઓપન થાય એટલે ગ્રેજ્યુઅલી જ્ઞાન, એટલે આ જેટલી અજ્ઞાનતા દૂર થાય સમજણથી એટલું એટલું તમે કેવળ દર્શન પણ ગ્રેજ્યુઅલી ઓપન થાય. અને આપણે કીધું કે આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે અજ્ઞાનતાના કર્ટેન છે, બરાબર? બરાબર, એ સમજાયું. પણ મારું એક લોજિક એવું છે, સમજમાં આવે છે કે કર્ટેન છે એ સમજાય, પણ જેમ જેમ અજ્ઞાનતાના કર્ટેન માઇનસ થતા જાય એમ એમ આત્મા તો પૂર્ણ દશામાં છે જ છે. તો જેમ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ વિન્ડો છે, તો વિન્ડોમાં બિલકુલ ઇનસાઇડ નેટ હોય અને એની ઉપર કર્ટેન છે. કર્ટેન હોય તો કમ્પ્લીટ ડાર્કનેસ હોય આઉટસાઇડની, બરાબર, આઉટસાઇડનું પ્રકાશ ના આવે. પણ જો કર્ટેન ખોલી નાખીએ તો નેટમાંથી સાધારણ પ્રકાશ તો આવે. તો મને એટલે કેવળ જ્ઞાનનો થિયરી, એટલે થિયરીટિકલી સમજાય છે કે ભાઈ કારણ કે એ પૂર્ણ છે, તમે કેવળ શબ્દ ઉપર જાઓ છો એટલે એ સમજે કે છેલ્લું પણ લેયર જ્યારે ક્લિયર થાય અજ્ઞાનતાનું ત્યારે કેવળ જ્ઞાન થાય. પણ જેટલા લેયર્સ ઓછા થયા, છેલ્લું લેયર જાય ત્યારે કેવળ જ્ઞાન થાય, છેલ્લું લેયર જાય અજ્ઞાનનું ત્યારે કેવળ દર્શન થાય. આપણો એક પણ શબ્દ રેકોર્ડિંગમાં ખોટો જાય તો ભૂતકાળમાં બધું ઊંધું સમજાય છે. કારણ કે દાદા ભગવાને એમ કીધું કેવળ જ્ઞાનમાં ચાર મિનિટના પાસ બોલ્યા તો અત્યારે બધા પકડી લીધું, કોઈ વિચાર્યું નહીં આગળ પછી. આ અમે કહીએ છીએ કેવળ દર્શનમાં બધા કેવળ જ્ઞાન જ કહે છે, કારણ કે લખેલું છે અને રેકોર્ડેડ બોલેલા છે, એટલે એ તો પ્રૂફ છે, બરાબર છે. હવે લોકોને કઈ રીતે સમજાય કે આ કેવળ દર્શનમાં હતા? એટલે એક નાનો શબ્દ જો સિદ્ધાંતિક ખોટો બોલી દઈએ ને કે ટ્રેક બદલાઈ જાય છે એના ફ્યુચર ભવિષ્યના લોકો માટે, બરાબર, એટલે મારે કરેક્શન કરવું પડે છે.